અને અનંત ચતુર્દશીના દિવસે 10 દિવસ સુધી લોકોએ રંગે ચંગે ગણેશોત્સવ ઉજવ્યો હતો. ત્યારે બાપ્પાની વિદાય માટે ભાવિકો ડીજે તો ઢોલ અને નગારાના તાલ સાથે નીકળી રહ્યા છે. ત્યારે ભરૂચ જિલ્લા સહિત વાગરામાં પણ વહેલી સવારથી જ ગણેશ વિસર્જનનો માહોલ જામ્યો હતો, જ્યાં 10 દિવસની પૂજા અર્ચના બાદ ભારે હૈયે બાપાનું વિસર્જન કરવામાં આવી રહ્યું. ત્યારે શાંતિપૂર્ણ માહોલ વચ્ચે શ્રીજી વિસર્જન કરવામાં આવ્યું હતું, તો ક્યાંક હર્ષોલ્લાસ સાથે તો ક્યાંક બાપાની વિદાયથી ભાવિકો ભાવુક બની રહ્યા હતા. ત્યારે વાગરામાં ગણેશ વિસર્જનની શોભાયાત્રા દરમિયાન કોમી એકતાની પણ મિસાલ જોવા મળી. ત્યારે વાગરાના મુસ્લિમ સમાજના લોકોએ હિન્દુ આગેવાન ભાઈઓનું ફૂલહાર થકી સ્વાગત કર્યું હતું. આ વેળાએ વાગરા મુસ્લિમ સમાજના અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા. તો બીજી તરફ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે શહેર તથા જિલ્લામાં પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. વાગરાના અંદર આખા દેશમાં ગમે ત્યારે ગમે તે ઘટના બની હોય, પણ વાગરામાં કોઈ દિવસે કોમી તોફાનનું ચમકડું પણ થયું નથી. એનાથી હું ખૂબ ખુશ છું અને મને વાગરાની તમામ પ્રજાના ઉપર ખૂબ પ્રેમ છે, કેમ કે આજ દિન સુધી અહીંયા કોઈ જાતનું કોમવાળી વાટવાનું થયું નથી. બધા જ કોમના લોકો, તમામે તમામ વર્ણના લોકો અહીંયા સંપીને રહે છે. કોઈ એકબીજાની સાથે કોઈ દુશ્મનાવટ રાખતું નથી. મને ખરેખર ગર્વ છે મારા વાગરા પર, એન્ડ આઈ લવ માય વાગરાઝ પીપલ. 14 હિન્દુ સમાજનો એક પવિત્ર તહેવાર ગણપતિ ચોથના દિવસે ગણપતિને વિરાજમાન કરે છે અને આનંદ 14ના દિવસે એ ગણપતિનું વિસર્જન કરવામાં આવે છે. તો આજના પ્રસંગે વાગરા ગામના મુસ્લિમ બિરાદરો દ્વારા જે વાગરાના હિન્દુ સમાજનું જે સ્વાગત કરવામાં આવ્યું અને આ એકતાનું પ્રતીક આ કરવામાં આવ્યું છે, કારણ કે વર્ષોથી વાગરા તાલુકો એક એવો તાલુકો છે કે જ્યાં કોઈ પણ દિવસ કોઈ પણ ચમકડું થયું નથી અને કાયમના માટે કોમી એકતાનું જ વાતાવરણ બની રહે છે અને આવું જ વાતાવરણ વર્ષો સુધી બની રહેશે. અને વાગરા હિન્દુ સમાજ વતી હું મુસ્લિમ બિરાદરોનું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત, ભારત માતા કી જય.